बनासकांठा जिलामां वधी रहेला कोरोना संक्रमणने ध्याने लई जिला प्रभारी विजय नेहराए बनासकांठा जिलाना सरहदी विस्तारोमां आरोग्य सुविधाओनुं जात निरीक्षण कर्युं हतुं। बनासकांठा जिलामां पण ऑक्सिजन अने रेमडेसिविर इंजेक्शननी भारे अछत वर्ताई रही छे, जेना कारणे अनेक दर्दीओने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। त्यारे बनासकांठा जिला प्रभारी विजय नेहराए सरहदी विस्तार एवा वापसुई गामना कोविड केर सेंटरनी मुलाकात लीधी हती, जेमां कोरोना संक्रमित दर्दीओने तात्कालिक सारवार मळी रहे તે માટે સુઈગામ રેફરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ, ઓક્સિજન અને 5 જેટલા બેડની સગવડ કરી આપવાની હૈયાધારણા આપી હતી। જો કે સુઈગામના આગેવાનોની રજૂઆતોના પગલે જલોયાથી સુઈગામ ખાતે નવીન બનેલ આઈટીઆઈમાં 50 બેડ સાથે કોરોના કેર સેન્ટર શરૂ કરવાની સૂચના પણ તંત્રને આપી હતી, જે દરમિયાન તેમણે કોરોનાની વિકટ સ્થિતિને ધ્યાને લઈ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું। સુઈગામ સીએસસી આરોગ્ય વિભાગની મુલાકાત વખતે આરોગ્ય વિભાગમાં સ્ટાફની ગેરહાજરી જોવા મળી હતી, જેમાં આરોગ્ય સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જે અંતર્ગત જિલ્લા પ્રભારીએ આરોગ્ય સ્ટાફને સીએસસી કેન્દ્ર ઉપર હાજર થવાની સૂચના આપી હતી અને સીએસસી કેન્દ્ર ઉપર 15-20 બેડ સાથે આઇસોલેશન વોર્ડની શરૂઆત કરવા માટે પણ સૂચના અપાઈ હતી। જિલ્લા પ્રભારી વિજય નેહરાએ સરહદી વિસ્તારની મુલાકાત લીધી તે દરમિયાન નવલદાન ગઢવી સાહેબ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સીઆરસી પથુભાઈ સહિત ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા।